સુરતમાં પડી રહેલા વરસાદ અને ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે સુરત ફાયર વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈ પણ સમસ્યા સમયે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે ફાયરની ટીમ ખડેપગે છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે. હાલમાં પડી રહેલા ભારે વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો ભારે વરસાદની આગાહી કરાઈ હોય જેથી સુરત ફાયર વિભાગ એલર્ટ મોડ પર આવી જવા પામ્યું છે. સુરત ફાયર વિભાગ દ્વારા ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે વિશેષ તૈયારી પણ કરી છે અને જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ લોકેશન પર ટીમને એક્શન મોડમાં રાખી દેવાઈ છે. મારું નામ અશોક સાલુંકે, નોરજોન કદારામ ફાયર સ્ટેશન. સાહેબ, વરસાદની આગાહીની કઈ પ્રકારની તૈયારી કરવામાં ફાયર વિભાગ દ્વારા? વરસાદની આગાહીની ફાયર વિભાગ દ્વારા આ રીતે તૈયારી કરી છે કે વરસાદ જ્યારે પડે કે મોટો વાવાઝોડો આવે ત્યારે અલગ અલગ પ્રકારની હોનારતો થાય છે. એ માટે અમે ફાયર બ્રિગેડને પહેલાં તો સ્ટાફને ટ્રેનિંગ આપેલી છે અને જે જે જૂના સ્ટાફને ટ્રેનિંગ લીધી છે એની રીટ્રેનિંગ ફરીથી આપેલી છે. અને એના માટે પાણી શહેરની અંદર જ્યારે બી ભરાઈ જાય ત્યારે આપણને સૌથી વધારે માણસોની શિફ્ટિંગ કે પેશન્ટની શિફ્ટિંગ કે હોસ્પિટલમાં કોઈ એડમિટ થતી હોય એને શિફ્ટિંગ કરવાની તકલીફ પડે છે. એના માટે અમે આ અલગ અલગ પ્રકારની બોટનું તૈયારી રાખેલી છે. કેટલા માણસોની ટીમો તૈયાર કરવાની સુરત છે અત્યારે? આપણી પાસે કતારગામ ફાયર સ્ટેશન અંદર ટોટલ 3 ટીમ છે એક શિફ્ટની અંદર, એવી અમારી 3 શિફ્ટ ચાલે છે. એવી રીતે સુરત શહેરની અંદર દરેક ફાયર સ્ટેશન પર દરેક શિફ્ટમાં 2-2 થી 3-3 ટીમો તૈનાત થયેલી છે. કઈ પ્રકારની તૈયારી રાખવી જોઈએ પૂર આવે તો? પૂર આવે તો અમે એ રીતે તૈયારી રાખેલી છે કે ગમે તેટલું પૂર આવે કે પાણી વાવાઝોડું આવે તો એના માટે અલગ અલગ પ્રકારના જે આપણી પાસે સાધનો છે, આ ટોટલ બધા સાધનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયા સમય પર કયો સાધન ક્યારે આપણને ઉપયોગ થાય એનો આપણને પહેલાંથી ખબર નહીં હોય. જ્યારે આપણે ઘટનાસ્થળ પર જઈએ છીએ ત્યારે જ ખબર પડશે કે આ જગ્યા પર આ સાધનનો ઉપયોગ છે. કે જ્યારે અમારે કોઈ ફર્સ્ટ ફ્લોર કે સેકન્ડ ફ્લોર પર માણસ પડી જાય એ જે ડૂબતો બચાવવા માટે અમારા પાસે એક સાધન છે, એ રિંગવાય સાધન કહેવાય. એ સાધનનો અમે ઉપયોગ કરીને સ્પીડમાં તરીને બહાર કાઢી શકીએ છીએ. એ રીતે અલગ અલગ પ્રકારના અમારા પાસે સાધનો છે. સુરતમાં નીચાણવાળા વિસ્તારો કે આસપાસ ગામોમાં ભારે વરસાદ પડે ત્યાં લોકો ફસાઈ ન જાય અને ફસાઈ ગયા હોય તેઓને રેસ્ક્યુ માટે ટીમ એલર્ટ મોડમાં આવી જવા પામી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.